नमस्कार, हूँ दिशा त्रिवेदी, नर्मदा समाचार में आपनु स्वागत करूँ छूँ। सब प्रथम जोईशुं आजना मुख्य समाचार। भरूचनी पौणा 2 लाख प्रजाने दिवाळीनी भेट। भूगर्भ गटर योजना में जोड़ाणनो 60,000 सुधीनो खर्च पालिका उठावशे। भरूच नगरपालिका नी मळेली सामान्य सभा में मुकायेला 32 कामों सर्वानुमति मंजूर। रस्ताना बाकी कामों मुद्दे विपक्षी नोंधाव्यो विरोध। अंकलेश्वर नगरपालिका नी सामान्य सभा में सुकावली डंपिंग साइट अने जीनवाला स्कूल मुद्दे विपक्षी तड़ाफड़ी। शासक पक्षे कमिटी बनावी बन्ने मुद्दे तपासनी आपी खातरी। 39 कामों माटे 5 करोड़ नी फाळवणी। दिवाळी पर्व पहला भरूच एलसीबी पोलीसे ताड़िया विस्तार माथी विदेशी दारू नो मोटो जत्थो झड़पी पाड्यो। 5.65 लाख नो विदेशी दारू पिकअप गाड़ी मळी कुल 8.69 लाख नो मुद्दा माल कब्जे कर्यो। पोलीसे बूटलेगर नी झड़पी पाड़ी वधु तपास हाथ धरी। अंकलेश्वर जीआईडीसी नी मिनोल कंपनी ना गेट पासे 2 सिक्युरिटी गार्ड पर हुमला नी घटना मा 1 नो मौत। हत्याना मामला मा पोलीसी 4 आरोपियों नी धरपकड़ करी। भरूच नगरपालिका नी सामान्य सभा शनिवारे सभाखंड मा पालिका प्रमुख अमित चावड़ा ना अध्यक्ष स्थाने मळी हती, जेमा भूगर्भ गटर योजना मा इंटरनल जोड़ाण मा 60,000 सुधीनो खर्च पालिकाए उठाववानी जाहेरात साथे दिवाळी नी भेट 2 लाख ना नगरजनों ने आपी हती। भरूच नगरपालिकाना सभाखंडमां पालिका प्रमुख उपप्रमुख नीनाबाई यादव, मुख्य अधिकारी संजय सोनी सहितना पदाधिकारीओनी सभ्योनी हाजरीमां सामान्य सभा मळी हती। सभामां एजेंडा उपर मुकायेला 32 कामोनी सर्वानुमति मंजूर कराया हता। पालिका प्रमुखे भूगर्भ गटर योजनानी टूंक समयमां शरूआत साथे शहेरीजनोने ड्रेनेजमां जोडाणमां 7,000 सुधीनो खर्च पालिका उठाववानी जाहेरात करी तेने नगरजनोने दिवाळीनी भेट गणावी हती। આજે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચની આ જનતાને દિવાળીની ભેટ આપવામાં આવે છે। ભરૂચ નગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટર યોજના જે શરૂ કરવામાં આવશે એના માટે ભરૂચ નગરપાલિકા દ્વારા જે ઇન્ટરનલ કનેક્શનોની મંજૂરી નથી આપવામાં આવેલી, એ ઇન્ટરનલ કનેક્શનનો ખર્ચ પણ ભરૂચ નગરપાલિકા ઉઠાવશે। એની 7,000 સુધીની મર્યાદિત રકમ નિર્ધારિત કરેલી છે। એટલે ભરૂચની જનતાને આ દિવાળી માટે ભરૂચ નગરપાલિકા તરફથી આ એક સપ્રેમ ભેટ છે। નવું વર્ષ, નવા આયામ, નવી ઉર્જા સાથે ભરૂચની જનતાને મળે એવી શુભેચ્છા સાથે નવા વર્ષની શુભકામનાઓ। વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા શહેરમાં હજી પણ મુખ્ય માર્ગોનું પેચવર્ક અને કાર્પેન્ટિંગ અધૂરું હોવાને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જ્યારે આંતરિક માર્ગોની કામગીરી ક્યારે શરૂ કરાશે તેના પર સભામાં સવાલોનો ભારે મારો ચલાવાયો હતો। વિરોધ પક્ષના નેતા સંસાદ અલી સૈયદે ફાતા તળાવ, ફુરજાના સૌથી મોંઘા 4 કરોડના રસ્તાનું ગોકળ ગતિએ ચાલતું કામ, આઉટસોર્સિંગના કર્મચારીઓને નહીં ચૂકવાયેલા પગાર અને સભ્યોના કામો વહેલા થતા નહીં હોવાના મુદ્દે રોષ ઠાલવ્યો હતો। જોકે વિપક્ષ કોંગ્રેસની અગાઉની રજૂઆતની આજની સામાન્ય સભામાં મંજૂરીની મોહર લગાવાઈ હતી। વોર્ડ નંબર 2માં હેલ્થ સેન્ટર, આંગણવાડી અને શાળા માટે ઠરાવ મંજૂર કરાયો હતો। હાલમાં ભરૂચના ઇન્ટિરિયર માર્ગો છે, આંતરિક માર્ગો છે, એ માર્ગોની હાલત તમે જોઈ શકો છો કેવી છે। જે દિવાળી પહેલાં એમનું કહેવું હતું કે દિવાળી પહેલાં ભરૂચના તમામ રસ્તા સારા અને સુંદર થઈ જશે, રિપેરિંગ થઈ જશે, પણ તમે જોઈ શકો છો હાલમાં પણ ભરૂચના 50-70% રસ્તાઓ અને પેચવર્ક કામગીરી કરવાની બાકી છે। અંકલેશ્વર નગરપાલિકાની શનિવારે મળેલી સામાન્ય સભા સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપરથી લાખોની ચોરી અને જીનવાલા સ્કૂલના નવીનીકરણમાં ભ્રષ્ટાચારના મુદ્દે તોફાની બની હતી। વિપક્ષના હોબાળા બાદ બંને મુદ્દે કમિટી બનાવી તટસ્થ તપાસની હૈયાધારણા અપાઈ હતી। દિવાળી પૂર્વે અંકલેશ્વર નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા પ્રમુખ વિનય વસાવા અને મુખ્ય અધિકારી કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં પાલિકાના સભાખંડમાં મળી હતી। સભામાં એજન્ડા ઉપર મુકાયેલા 39 કામોને આવરી લેવાયા હતા। નગરમાં માળખાકીય સુવિધા, પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા માટે વિકાસના કામો માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી હતી। તમામ 9 વોર્ડ દીઠ 25 લાખની ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી। વિપક્ષ કોંગ્રેસના સભ્યો અને વિરોધ પક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે સુકાવલી ડમ્પિંગ સાઇટ ઉપરથી લાખોના સામાનની ચોરી અને ઈએન જીનવાલા સ્કૂલના નવીનીકરણમાં થયેલો લાખોના ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ નોંધાવતા બે મુદ્દે સભા તોફાની બની હતી, જેમાં શાસક પક્ષ ભાજપ દ્વારા બંને મુદ્દે ભાજપ અને કોંગ્રેસના સભ્યોની કમિટી બનાવી નિષ્પક્ષ તપાસની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। મુખ્ય જે માળખાકીય સુવિધા હોય, પાણીના, ડ્રેનેજના, રોડ રસ્તાના એવા તમામ કામોનું આયોજન કરેલ છે અને તો આવનારા દિવસોમાં 5 કરોડ જેટલા કામોનું અમે આયોજન કરી અને અંકલેશ્વરના વિકાસ માટે આ રૂપિયા ફાળવી અને એને મંજૂરી આપી છે। પણ આ નગરપાલિકાની અંદરમાં વાલાદ્વાલાની નીતિ અને ભ્રષ્ટાચાર માજે મૂકી દીધી છે, પબ્લિકે પણ આપવો પડશે। અમે કોંગ્રેસના 4 થી 5 સભ્ય છે, 5 જણા સભ્ય છે, અમારી વોઇસની અંદરમાં દબાઈ જાય છે, પબ્લિકે સામે આવવું પડશે કે જો અમે ખોટા હોઈએ અને ખોટું બોલતા હોઈએ તો અમારા પર બી એક્શન લેવા જોઈએ।
પણ જો સાચી વાત ચાલતી હોય તો તેની અંદરમાં અમારા સાથે પુરાવું જોઈએ. જય હિન્દ, જય ગરીબ ગુજરાત. અંકલેશ્વર જીઆઈડીસીની મિનોલ કંપનીના ગેટ પાસે બે સિક્યુરિટી ગાર્ડ પર હુમલાની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા રમણ નારણભાઈ પરમાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મિનોલ કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરે છે. જે બુધવારે રાતે સહકર્મી બળવંતભાઈ સાથે નોકરી પર હતા. દરમિયાન રાતે 10 વાગ્યાના અરસામાં 4 ઈસમો ગેટ પાસે આવી તેઓને અપશબ્દો બોલી જતા રહ્યા હતા અને ફરી તેઓ પરત ગેટ પાસે આવી સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂદ કરી હતી. 4 ઈસમોએ બંને સિક્યુરિટી ગાર્ડને લાકડી અને પાઇપ વડે હુમલો કરી માર મારતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં શનિવારે બળવંત કાળુ રાઠોડનું મૃત્યુ નિપજતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. જીઆઈડીસી પોલીસે ઘટનામાં મોટી સંખ્યામાં લોકોનું સર્ચ કર્યું હતું. ત્યારબાદ શંકાસ્પદ લોકોને બોલાવતા ડોગ સ્કોડના ડોગે ચપ્પલના આધારે નજીકમાં આવેલી સાઈ ગ્રીન કંપની ખાતે દોડી જઈ 3 જેટલા શંકાસ્પદ ઈસમોને ડોગ સિલ્કીએ ઓળખી બતાવ્યા હતા. પોલીસે 4 જેટલા શંકાસ્પદ હત્યારાઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીપી પોલીસે ભરૂચના તાળિયા વિસ્તારમાંથી દિવાળી પર્વ પહેલા 5.65 લાખનો વિદેશી દારૂ અને પિકઅપ ગાડી મળી કુલ 8.69 લાખના મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. દિવાળી તહેવારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રોહિબિશન જુગાર અંગેની સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે એલસીબી પોલીસ મથકનો સ્ટાફ ભરૂચ શહેરમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે તાળિયા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ફરાસખાનાના ગોડાઉન અને પિકઅપ ગાડી નંબર MH15GV2355માંથી વિદેશી દારૂની 3576 નંગ બોટલ અને 2 મોબાઈલ તેમજ પિકઅપ ગાડી કબજે કરી હતી અને 5.65 લાખનો વિદેશી દારૂ અને 3 લાખની ગાડી મળી કુલ 8.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તાળિયા ભાથીજી મંદિર પાસે રહેતા બુટલેગર પરેશ જયંતિભાઈ મિસ્ત્રીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ નર્મદા માધ્યમિક શાળાના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કોલોનીની સ્થાપના કરાઈ હતી. સાથે જ માતા પિતા વિનાના 60 બાળકોને દિવાળીની મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના 125મા જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે શનિવારે ભરૂચની ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની મંડળીમાં ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીન મેઘાણી અને લોકગાયક અભયસિંહ રાઠોડના હસ્તે ઝવેરચંદ મેઘાણી સાહિત્ય કોર્નરની સ્થાપના કરાઈ હતી. મંડળીના ચેરમેન પ્રવીણસિંહ રણા અને જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા અને સભાસદોની હાજરીમાં આ પ્રસંગે જિલ્લાના માતા પિતા વિનાના 60 બાળકોને દિવાળીની ભેટ રૂપે મીઠાઈઓ ફરસાણ ચોકલેટ અને દીવડા આપવામાં આવ્યા હતા. સૂચન કરેલું કે આપે જે ભરૂચ જિલ્લાના માતા પિતા વગરના 60 બાળકોને દત્તક લીધા છે, એમને સારાકીય તમામ કીટ આપવામાં આવી છે, પરંતુ જ્યારે દિવાળીનો પ્રસંગ હોય ત્યારે એ બાળકોને આપણા તરફથી મીઠાઈ એક દીપક આપવામાં આવે તો આજરોજ આખા ભરૂચ જિલ્લાની અંદર તમામ સ્કૂલોની અંદર જે જગ્યાએ મારા માતા પિતા વગરના બાળકો છે એમને આચાર્યશ્રીઓ આજે આ મીઠાઈ અને એનું અર્પણ જ્યારે મઠિયા મીઠાઈ અને ચોકલેટ અને એક દીપક આજે જ્યારે આપી રહ્યા છીએ ત્યારે ભરૂચની અંદર 10 બાળકો જે ભરૂચ પ્રોપરના છે એવા બાળકોને આજે બોલાવ્યા છે. પણ મને ગૌરવ એ થાય છે કે જ્યાં એમણે અંતિમ શ્વાસ લીધો એ બોટાદ જ મારી ત્યાંની ભૂમિ, મારા વતનની, અને મારે અહીંયા ભરૂચમાં આવવાનું થયું ત્યારથી એ મેઘાણીજીના ગીતોને લોક હૃદય સુધી પહોંચાડવા માટેની નેમ લઈ અને આટલા વર્ષથી અમે જે આ કાર્ય કરીએ છીએ એના ફળ સ્વરૂપે આજે અહીંયા દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાણીજી બધાના હૃદયમાં ધબકે છે. નબીપુર ગામની ધી નબીપુર સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના હેડ ક્લાર્ક વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. નબીપુર ગામમાં આવેલ ધી નબીપુર સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલમાં ખાલિદ ઉમરજી ભાઈ કારભારી હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, જેઓ વય મર્યાદાના પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં શાળાના આચાર્ય દ્વારા સિક્કો અને પ્રમાણપત્ર સાથે શાલ ઓઢાડી તેઓને નિવૃત્ત કાળનું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ વિદાય સમારોહમાં શાળાના શિક્ષકો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વલિયા તાલુકામાં 2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં 5 લોકોને ઈજાઓ પહોંચી હતી.
વાલિયા ગામની ગણેશ ગાર્ડનમાં રહેતા કિરણસિંહ દોલતસિંહ ચૌહાણ અને ધવલસિંહ કિરણસિંહ ચૌહાણ પોતાની એક્ટિવા નંબર GJ16CE6597 લઈ વાલિયા ગામની ગાયત્રી નગર પાસેથી મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાત ઝડપે ધસી આવેલ મહિન્દ્રા પિકઅપ ગાડી નંબર GJ03BW0753ના ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જી પિકઅપ ગાડી માર્ગની બાજુમાં ખાબકી હતી. આ અકસ્માતમાં મોપેડ સવાર બંનેની ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે વાલિયા ગામના જ જલારામ પેટ્રોલ પંપ પાસે રહેતા કંચનભાઈ મોદી પોતાની એક્ટિવા નંબર GJ16CK4715 લઈ વાલિયા નેત્રંગ માર્ગ ઓળંગી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન પુરપાત ઝડપે ધસી આવેલ બાઇક નંબર GJ16DD5815ના સવારોએ એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને ગાડીમાં સવાર 3 લોકોને ઇજાઓ પહોંચી હતી, જેઓને તાત્કાલિક સારવાર માટે વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. રોટરી ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા વર્ષ 2020-21ના પ્રમુખની કામગીરીને બિરદાવવા તેમજ દિવાળી પર્વને ધ્યાનમાં રાખી શુભેચ્છા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના વર્ષ 2020-21ના પ્રમુખ પ્રવીણદાન ગઢવી તથા સેક્રેટરી સહિતની ટીમની કામગીરીને બિરદાવવા માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પીડીજી મયુર વ્યાસ, કંસાઈ નેરોલેકના યુનિટ હેડ રાજેશ પટેલ, DGN નિહિર દવે, રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીના પ્રમુખ નિર્મલસિંહ યાદવ, અંકલેશ્વર રોટરી ક્લબના અશોક પંજવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે એકમેકને દિવાળી પર્વની આગોતરી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પરમેનન્ટ ડાયાલિસિસ સેન્ટર ક્લબ દ્વારા કાકાબો હોસ્પિટલ અશોક ખાતે કાર્યરત છે. MX મેડિકલ સેન્ટર રહ્યાતના સહયોગથી અમે 10થી વધુ કોવિડ વેક્સિનના કેમ્પ દહેજ ખાતે આયોજન કરેલ છે છેલ્લા 4 મહિનામાં. વુમેન્સ એમ્પાવરમેન્ટ હેઠળ લોકલ મહિલાઓને સિલાઈ કામ, બ્યુટી પાર્લર કોર્સ, આર્ટ એન્ડ ક્રાફ્ટ વગેરેની તાલીમ અમારા વોકેશનલ સેન્ટર 7X ખાતે અમે. ભરૂચની રૂમટા વિદ્યાલયના આચાર્ય નિવૃત્ત થતા તેઓનો વિદાય માન સમારંભ યોજવામાં આવ્યો હતો. રૂંગટા વિદ્યાલય ખાતે વર્ષોથી સેવા આપતા અને હાલના આચાર્ય સુરેન્દ્રસિંહ રાજપૂત વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા, જેઓનો વિદાય માન સમારંભ આજરોજ યોજવામાં આવ્યો. તેઓની સ્કૂલના ટ્રસ્ટી પુષ્પાબહેન પટેલ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરી વિદાય આપવામાં આવી હતી અને તેઓએ સંસ્મરણો વાગોળ્યા હતા. And more than that, I thank you for giving me a chance to work in this reputed institute. And more than that, I thank you again for having faith in me and giving me the right and authority to run the school. Shri Rang Navchetan Mahila Arts College Valiya dwara rangoli spardha yojvamaa aavi hati. દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે કલા કૌશલ્ય ધારા અંતર્ગત વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ વિવિધ રંગોળી દોરી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડોક્ટર કુસુમબેન અને ડોક્ટર નિયતિબેને સેવા આપી હતી. આ સ્પર્ધામાં વિજેતા બનેલ શીતલ વસાવાને ઇનામ આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર શર્મિલાબેન પટેલ અને કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. વાલિયાના રૂપનગર સ્થિત SRPF ગ્રુપ 10ના જવાનો દ્વારા પોલીસ સંભારણા દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. વાલિયાના રૂપનગર સ્થિત SRPF ગ્રુપ 10 ખાતે પોલીસ સંભારણા દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે બાઇક રેલી, સ્વચ્છતા કાર્યક્રમ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજરોજ પોલીસ જવાનોએ પોલીસ સંભારણા દિવસ અને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથ ગ્રહણમાં PSI MP પરમાર, BD વસાવા, SV વસાવા, AV બિરાડીસ તેમજ અર્જુન વસાવા સહિતના પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગ રેન્જ ફોરેસ્ટ વિભાગની કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે શપથ ગ્રહણ કરાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે નેત્રંગ રેન્જ ફોરેસ્ટ વિભાગની કચેરી ખાતે વન વિભાગના કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા દિનના શપથ ગ્રહણ કર્યા હતા. વાલિયા કરણી સેના દ્વારા પોલીસ કર્મચારીઓ ગ્રેડ પે સહિત વિવિધ માંગણીનો સ્વીકાર કરવા મુદ્દે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આજ રોજ વાલિયા તાલુકાના કરણી સેનાના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ પોલીસ અને પરિવારોનું પે ગ્રેડ સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે, જેમાં પોલીસના ભથ્થા વધારવા, સાપ્તાહિક એક રજા, જિલ્લા સ્તરે પોલીસ વેલફેર મંડળ, બાળકોને શિક્ષણ ભથ્થું, ફરજના ફિક્સ કલાક, વર્ષમાં 4 યુનિફોર્મ, મેડિક્લેમ, ગુજરાત પોલીસ યુનિયન બનાવવાની માંગણીઓને સમર્થન આપી કરણી સેના દ્વારા તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરી છે. અંકલેશ્વર તાલુકાના 4 ગામોના 6 રોડનું લોકાર્પણ આજરોજ નાયબ દંડક દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના 4 ગામો અંડાડા, માંડવા, સામોર તથા ઉછાલી ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 2.85 કરોડના ખર્ચે કુલ 6 રોડ બનાવવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ આજરોજ નાયબ દંડક દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના સભ્ય કિરીટ માસ્ટર, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. એમના ચેરમેન અને જે કોન્ટ્રાક્ટરે આ સુંદર રોડનું કામ કર્યું છે એમને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું. અને આ વિસ્તારના લોકોને ખાલી એટલી જ ખાતરી આપવી છે કે સરકાર કટિબદ્ધ છે, બધા જ આવા જે કોઈ નાના મોટા વિકાસના તમામ કાર્યો આવનારા દિવસોની અંદર પૂરા થશે. અંકલેશ્વર શહેર પોલીસે જીતાલી ગામની સન સિટી સોસાયટી પાસેથી પિકઅપ ગાડીમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઇસમની ઝડપી પાડી કુલ 3.60 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ પિકઅપ ગાડી નંબર GG05BZ4195માં શંકાસ્પદ એસીસની પાઇપો સહિતનો ભંગારનો સામાન જીતાલી ગામ પાસેથી જવાનો છે, જેવી બાતમીના આધારે શહેર પોલીસ મથકનો સ્ટાફ જીતાલીની સનસિટી સોસાયટી નજીક વોચ ગોઠવી ઊભો હતો. તે દરમિયાન બાતમીવાળી પિકઅપ ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી અને ગાડીમાં તપાસ કરતા તેમાંથી એસીસની પાઇપ નંગ 35 અને વાલ સહિત 400 કિલો ભંગાર મળી આવ્યું હતું. પોલીસે 60,000નો ભંગાર અને 3 લાખની ગાડી મળી કુલ 3.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને મૂળ રાજસ્થાનના અને હાલ જીતાલી ગામની આલિશાન સિટીમાં રહેતા ભેરુલાલ માંગીલાલ ગુજ્જરની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની સીટ્સ કન્સલ્ટિંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટમાં ચોરી કરનાર તસ્કરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર 5154 પર સીટ્સ કાઉન્સિલિંગ એન્ડ એન્જિનિયરિંગ યુનિટ ચલાવે છે. જીઓની કંપનીને ગત તારીખ 27 ઓક્ટોબરના રોજ રાતે તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો કંપનીની દિવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો અને કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી યુનિટના પતરાના શેડ નીચે મૂકવામાં આવેલ એસએસના પાઇપ નંગ 6, પ્લેટ નંગ 8 અને એમએસની પ્લેટ નંગ 2 મળી કુલ 1.11 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે કોસંબડી ગામના મોરાફળિયામાં રહેતા સની ઉર્ફે બેરિંગ રામવિલાસ બુદ્ધ ચૌધરીને ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછ કરતા તેણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે ચોરી થયેલ તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અંકલેશ્વરની શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાઈ હતી. અંકલેશ્વર શહેરમાં આવેલ શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી કચેરી ભરૂચ દ્વારા સંચાલિત ભરૂચ જિલ્લાના તાલુકા કક્ષા અનુસૂચિત જાતિ જનજાતિના યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં ડોક્ટર હેમંત કે દેસાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને આ શિબિરમાં પ્રોફેસર ડોક્ટર મનીષ પટેલ, ડોક્ટર જી કે નંદા, એસટીએસસી સેલના કન્વીનર ડોક્ટર વર્ષા પટેલ, પ્રોફેસર અરવિંદભાઈ પટેલ, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર જયશ્રી ચૌધરી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા તાલુકાના રંદેરી ગામ નજીક આવેલ મેમર્સ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના 20 ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવી ઓઇલ મળી કુલ 23,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઝઘડિયા જીઆઈડીસી સ્થિત રંદેરી ગામની સીમમાં મેમર્સ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની માટે હંગામી વીજ જોડાણ આપવામાં આવ્યું છે, જ્યાં વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યો છે, જે વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને વીજ ટ્રાન્સફોર્મરમાં રહેલ ઓઇલ ધોળી નુકસાન કરી તેમજ ચોરી કરી કુલ 23,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આમોદના બોડકા ગામના કોમ્યુનિટી હોલ નજીક માર્ગ પર નારિયેળ બાંધેલ તાર પિકઅપ ગાડી ઉપર બેસેલ મજૂરના ગળાના ભાગે આવી જતા તે નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આમોદ તાલુકાના નહિયેર ગામમાં રહેતો 20 વર્ષીય રાહુલ ધનજીભાઈ રાઠોડ અને ભાવેશ કનુભાઈ રાઠોડ ગતરોજ ગામમાં રહેતા હર્ષદ પઢિયારની પિકઅપ ગાડી નંબર GG16AU0408માં
મગમઠિયાનું ગોતર ભરી આમોદ ખાતે જઈ રહ્યા હતા. બંને મજૂરો ગાડીની કેબિન ઉપર બેઠા હતા. તે દરમિયાન ગામના કોમ્યુનિટી હોલ નજીક માર્ગ પર નારિયેળ બાંધેલ તાર ગાડીની કેબિન ઉપર બેઠેલા રાહુલ રાઠોડના ગળાના ભાગે અડી જતા તે ગાડી પરથી નીચે પટકાયો હતો, જેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નેત્રંગ પોલીસે કેલ્વીકુવા ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડી પાસે અંડરગ્રાઉન્ડ ભોયરામાંથી કુખ્યાત બુટલેગર શૈલેષ વસાવાનો 63,000થી વધુનો મુદ્દામાલ ગામની સીમમાં આવેલ તેના ખેતરમાં ઓરડી પાસે અંડરગ્રાઉન્ડ ભોયરામાં વિદેશી દારૂ સંતાડેલ છે, જેવી બાતમીના આધારે નેત્રંગ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ભોયરામાંથી વિદેશી દારૂની 566 નંગ બોટલ મળી કુલ 63,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર શૈલેષ વસાવાની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચની 2.5 લાખ પ્રજાને દિવાળીની ભેટ. ભૂગર્ભ ગટર યોજનામાં જોડાણનો 60,000 સુધીનો ખર્ચ પાલિકા ઉઠાવશે. ભરૂચ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં મુકાયેલા 32 કામો સર્વાનુમતે મંજૂર. રસ્તાના બાકી કામો મુદ્દે વિપક્ષી નોંધાવ્યો વિરોધ. અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં સુકાવલી ડમ્પિંગ સાઇટ અને જીનવાલા સ્કૂલ મુદ્દે વિપક્ષની તડાફડી. શાસક પક્ષે કમિટી બનાવી બંને મુદ્દે તપાસની આપી ખાતરી. 39 કામો માટે 5 કરોડની ફાળવણી. દિવાળી પર્વ પહેલા ભરૂચ એલસીબી પોલીસે તાળીયા વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. 5.65 લાખનો વિદેશી દારૂ પિકઅપ ગાડી મળી કુલ 8.69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી. અંકલેશ્વર જીઆઈડીસીની મિનોલ કંપનીના ગેટ પાસે 2 સિક્યુરિટી ગાર્ડ પર હુમલાની ઘટનામાં 1નું મોત. હત્યાના મામલામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.